વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જામનગરના અતિથિ થયા હતા. મોદીએ શિવરાત્રીના દિવસે જીજી હોસ્પિટલમાં 700 બેડના નવા વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપરાંત રણજીત સાગર ડેમને નર્મદા નીરથી ભરવાની સૌની યોજના લોકાર્પણ કરી હતી. તેમજ જોડિયા 800 કરોડના ડીસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. વડાપ્રધાને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ઘરની ચાવીઓ સોંપી હતી. તેમજ જામનગર બાંદ્રા વચ્ચે હમસફર ટ્રેનને પણ લીલી ઝંડી આપી હતી. વડાપ્રધાન મોદીએ પ્રદર્શન ગ્રાઉન્ડમાં વિરાટ જનસભા સંબોધી હતી. તેમણે જામનગરને લઘુ ઉદ્યોગોનું મહત્વનું કેન્દ્ર ગણાવ્યું હતું. મોદીએ પાણીને પરમાત્માનો પ્રસાદ સમજી અને વિવેકપૂર્ણ રીતે વાપરવા માટે લોકોને અનુરોધ કર્યો હતો. દુષ્કાળને ભૂતકાળ કરવાનો સંકલ્પ લઈને સરદાર સરોવર ડેમ યોજનાનું મહત્વ પણ સમજાવ્યું હતું. વડાપ્રધાને વિરોધીઓ પર પ્રહારો કરી દેશની સેના પર વિશ્વાસ રાખવાનું કહ્યું હતું. તેમજ રાફેલ વિમાનોનું મહત્વ પણ સમજાવ્યું હતું. વડાપ્રધાને આતંકવાદ સામે લડાઈ સહિત વિકાસના મુદ્દે સરકાર સંકલ્પબદ્ધ હોવાનો દાવો પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને સમગ્ર ભાષણ ગુજરાતીમાં કર્યું હતું. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પણ જામનગરના અતિથિ થયા હતા. ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ જીજી હોસ્પિટલમાં નવા વિભાગના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યમાં વધતી આરોગ્ય સેવાઓની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી સૌની યોજના સહિત આયુષ્માન ભારત જેવી યોજનાના પણ વખાણ કર્યા હતા. તેમણે ખેડૂતો હિતકારી યોજનાઓમાં કેન્દ્ર સરકારના સહયોગની પણ પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નરેન્દ્ર મોદીના કેન્દ્રીય નેતૃત્વની પણ પ્રશંસા કરી હતી. તો આ આજના મુખ્ય સમાચાર ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.